हेलो विद्यार्थी मित्रों, स्वागत है आप सर्वे नु अल्फा विद्या संकुल ना जबरदस्त एवा डिजिटल प्लेटफॉर्म नी अंदर। माय सेल्फ आर्केश्वर, ने आज आपणे फिजिक्स ना एक जबरदस्त एवा टॉपिक नी चर्चा करवाना छे। ने टॉपिक नु नाम छे एर प्रेशर, वायु नु दबाण। तो समझिए आ वस्तु ने एक सीम्पल एक्जाम्पल थी। विद्यार्थी मित्रों, अत्यारे तमारी समक्ष एक ग्लास देखाय छे, ग्लास नी अंदर शुं छे एवुं पूछवामां आवे तो अत्यारे तो खाली खम छे, हे ने? परंतु तमे विचारो ने तो एनी अंदर एक वस्तु रहेली छे जेनुं नाम छे हवा। यस, तो आ जे वस्तु छे एनी अंदर हवा हती। आपणी हवा तो आजूबाजूमां घणी बधी जग्याए छे ने, आ जे आपणी आजूबाजू कल्पना करो बधे हवा ज छे। पण आ हवा केटली भारे छे एवो प्रश्न क्यारे तमने थयो? केनुं वजन केटलो? तो एनो जवाब मेळवा माटे आपणे एक सिम्पल प्रेक्टिकल करीए। मानी लो के तमारी पासे एक पाणीनी बोटल भरेली छे। आ बोटलनी ऊपर एक कार्डबोर्ड एटले के जाडा कागळनो टुकड़ो छे ने राखवामां आवे। हवे बोटलने ऊंधी करवामां आवे, शुं थाशे? तो के टुकड़ो नीचे नहीं पड़े। विद्यार्थी मित्रों, ए त्यां चिपकी जशे, एनी साथे कनेक्ट थई जशे। आवुं शुं काम एने थाय छे? कारण के विद्यार्थी मित्रों, जे कार्डबोर्ड छे, जे टुकड़ो छे, त्यां हवानुं प्रेशर जनरेट थाय छे, वायुनुं दबाण जनरेट थाय छे अने ए एना उपर लागे छे। तो शुं आ हवा छे पाणी करता पण वजनदार? समजवी જોવો તો ખરા, પાણીની નીચે અહીંથી હવાનું પ્રેશર જનરેટ થાય છે ના? એનું રીઝન છે બધી બાજુ હવા રહેલી છે તો બધી જગ્યાએથી પ્રેશર ડેવલપ થશે, જેથી અંદરની સાપેક્ષે અહીંયા દબાણ છે કેવું થશે? વધી જશે પ્રેશર, કેવું થશે? વધી જશે। પરિણામે તે કાર્ડબોર્ડનો ટુકડો છે એ ત્યાં ચિપકી જશે। મતલબ કે હવા છે એ દબાણ તો ઉત્પન્ન કરે જ છે। શું આવું હકીકતમાં થતું હશે? તો જોઈએ। માની લો કે તમારી પાસે અહીંયા પાણી ભરેલો એક ગ્લાસ છે। આ ગ્લાસની બાજુમાં એક જાડા કાગળનો ટુકડો આપણે રાખેલો છે। વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો। હવે આપણે શું કરવાનું છે? તો કે આ પાણી ભરેલા ગ્લાસની ઉપર એને રાખશું, પછી એ જે ગ્લાસ છે એને ઉલટો કરશું, જોઈએ કાર્ડબોર્ડ છે ચિપકેલું રહેશે કે નહીં। ઢાંટણા ટાણા, કહાની મટવીશ, હે ને? તો એનો મતલબ વિદ્યાર્થી મિત્રો, આપણે જે વાત કરીએ છીએ હકીકતમાં શક્ય છે। જોઈ શકો છો એ પાણીની અંદર જે પ્રેશર છે એના કરતાં સરાઉન્ડિંગ પ્રેશર, આજુબાજુની હવાનું દબાણ એટલું વધારે હશે કે નીચેની સાઈડથી દબાણ એટલું બધું વધી જાય છે, પ્રેશર એટલું બધું વધી જાય છે, પરિણામે એ જે કાર્ડબોર્ડનો ટુકડો છે એની સાથે ચિપકેલો જ રહેશે। તો મતલબ કે આપણે આ હવાનું જે વજન છે એ કરેલું છે। તમે એમ કહી શકો કે પાણીની સાપેક્ષે વજનદાર છે, જેને તો આપણે હલકી ફૂલકી કહેતા હોય, હે ને? પરંતુ આ પ્રેશરની કમાલ છે, એર પ્રેશર, જે કહી શકાય કે વાયુ દ્વારા જે દબાણ ઉત્પન્ન થાય છે। શું કામ એને બધી દિશામાંથી આ થાય છે? વાયુ છે ને તરલ કહેવાય, તરલ એટલે નહીં વાયુ નહીં પ્રવાહી, બંનેનું મિક્સચર, જેને પરિણામે બધી દિશામાંથી પ્રેશર છે જનરેટ કરે છે। જે પૃથ્વી છે એ પૃથ્વીને એની આજુબાજુ અમુક કિલોમીટર સુધી પોતાનું વાતાવરણ છે, એટમોસ્ફિયર છે, આ એટમોસ્ફિયરના ઘણા બધા પાર્ટીશન બનેલા છે વિદ્યાર્થી મિત્રો। તો પૃથ્વી છે એની આજુબાજુ આપણે જોઈએ છીએ ત્યાં હવા છે, તો શું ત્યાં હવાનું પ્રેશર હશે? ડેફિનેટલી હશે જ। પૃથ્વી છે એની સપાટી ઉપર હવા છે, એનું દબાણ હશે જ। ઇવન તમારા ઉપર પણ અત્યારે હવાનું પ્રેશર લાગી રહ્યું છે, જેને એટમોસ્ફેરિક પ્રેશર કહેવાય। વાયુ જે છે, મતલબ જે હવા છે, એ હવાનું પ્રેશર તમે કહી શકો, વાતાવરણનું દબાણ કહી શકો। આ દબાણ છે શું આ બધા રિજિયનમાં સમાન હશે એવો પ્રશ્ન થાય। વાતાવરણના અમુક અમુક ભાગલા પાડી દીધા છે, તો આ બધા ભાગલામાં આ દબાણ વિદ્યાર્થી મિત્રો સમાન હશે? તો એનો જવાબ આપો તમે અહીંયા જુઓ ને, જો આનું નામ ટ્રોપોસ્ફિયર છે, પહેલું જે રિજિયન છે એનું નામ ટ્રોપોસ્ફિયર છે, એના ઉપર કેટલા સ્તર રહેલા છે? 1 2 3 4। માનો કે જે બીજું છે એ સ્ટ્રેટોસ્ફિયર છે, જેના ઉપર કેટલા સ્તર રહેલા છે? 1 2 અને 3। પછી આવે છે મેસોસ્ફિયર, જેના ઉપર કેટલા છે? 1 અને 2। મતલબ તમે સિમ્પલ લોજિક લગાડો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા છો અને હું તમારા ઉપર બીજા 5 વ્યક્તિ કે 4 વ્યક્તિને બેસાડી દઉં। તમારા ઉપર મેં પેલા કેટલા વ્યક્તિ બેસાડ્યા? 4, અને તમે કંઈક પ્રેશર અનુભવો છો, બરાબર? હવે તમે માની લો કે અહીંયા છો, અહીંયા હવે હું તમારા ઉપર 3 વ્યક્તિ બેસાડી દઉં અને કંઈક પ્રેશર અનુભવો છો। માનો કે તમે અહીંયા છો, હવે હું તમારા ઉપર 2 વ્યક્તિ બેસાડી દઉં અને તમે પ્રેશર અનુભવો છો, તો તમે મને કહો કઈ સ્થિતિમાં તમારું દબાણ છે વિદ્યાર્થી મિત્રો એ સૌથી વધારે હશે? ડેફિનેટલી તમારો આન્સર આવશે જ્યારે તમારા ઉપર 4 વ્યક્તિ બેઠા હશે ત્યારે। તો સેમ ફંડા, સેમ વસ્તુ અહીંયા એપ્લિકેબલ છે વિદ્યાર્થી મિત્રો। આ ટ્રોપોસ્ફિયર છે, જે ટ્રોપોસ્ફિયર કન્સિડર કરી શકો, એના ઉપર બીજા 4 સ્તર રહેલા છે। મતલબ કે સૌથી વધારે દબાણ ક્યાં હશે, સૌથી વધારે પ્રેશર ક્યાં હશે? આ રિજિયનમાં, ટ્રોપોસ્ફિયર રિજિયનમાં હશે, કારણ કે એના ઉપર બીજા 4 સ્તર છે।
તો એનો ચોખ્ખો મતલબ છે વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ ઉપરની સાઈડ જવામાં આવે એમ એમ શું થવું જોઈએ માય ફ્રેન્ડ, ડેફિનેટલી પ્રેશરની અંદર ઘટાડો થવો જોઈએ. તો જેમ ઉપર જાઓ છો એમ પ્રેશરમાં શું થશે, ઘટાડો થશે. તો આ વાત થઈ દબાણની, એર પ્રેશર. આ એર પ્રેશર જે છે પરિણામે જે તમે કહી શકો કે જે એર છે, જે હવા છે, એ આવન જાવન કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, જેને આપણે વિન્ડ કહેતા હોય, પવન કહેતા હોય, એ પવન બીજું કાંઈ નથી, હવાની અવરજવર એટલે પવન. તો આ પવન જે છે એને હવાની અવરજવર સાથે કઈ રીતના રિલેશન છે, કઈ રીતે સંકળાયેલો છે એને થોડોક સમજવાની ટ્રાય કરીએ. તો એના માટે વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે પવન છે અને જે આપણે અત્યાર સુધીની ચર્ચામાં એક મુખ્ય શબ્દ કન્સિડર કરેલો એર પ્રેશર, એને બંનેને મિક્સ કરવાની ટ્રાય કરીએ. શું સમજેલા છીએ આપણે કે જેમ જેમ તમે ઉપર જાશો એમ એમ દબાણ તમને શું થતું જણાય છે. ચલો ચલો, વેરી ગુડ માય ફ્રેન્ડ, જેમ ઉપર જાશો એમ દબાણ ઘટતું જાય છે. નીચે દબાણ સૌથી વધારે હશે, ઉપર દબાણ ઘટતું જાય છે. હવે આપણે જોઈએ કે આ જે દબાણ છે અને વાયુની જે ઝડપ છે, જે પવન અમુક ગતિ સાથે ગતિ કરે છે, મતલબ જે અમુક વેગ સાથે ગતિ કરે છે, એને આ જે દબાણ છે એની સાથે શું રિલેશન છે. તમારે એ થી બી સુધી ચાલીને જવાનું છે, વેરી ગુડ, એમાં શું કે મજા આવે. પણ બી થી એ કોઈ વજનદાર વસ્તુ ઉચકીને આવવાનું છે, જોઈ શકાય છે વિદ્યાર્થી મિત્રો. આમાં થાક ક્યાં લાગશે, અઘરી વસ્તુ કઈ હશે, તો કે તમે બી થી એ જાઓ છો એ સ્થિતિની અંદર તમે વધારે દબાણ અનુભવશો, હે કે નહીં. તમે અહીંથી અહીંયા આવ્યા તો ઇઝીલી આવેલા હતા, લો પ્રેશર, કોઈ પણ પ્રકારનું દબાણ નથી, કોઈ પણ પ્રકારનું ત્યાં તમારી પાસે કોઈ એમ કહી શકાય કે મુશ્કેલી નથી, ઇઝીલી. તો ઉપરના માર્ગે તમારું દબાણ ઓછું હતું, નીચેના માર્ગે તમારું દબાણ વધારે હતું. આના ઉપરથી સમજવાનું શું છે માય ફ્રેન્ડ, સૌથી પહેલી વસ્તુ જો ખાસ આ બાજુ ધ્યાન, એ થી બી સુધી આવ્યા તો તમે તમારી જાતને ઉચકીને જ આવ્યા છો, તમારે બીજું કઈ ઉચકવાનું નહોતું. તમે બી થી એ જાઓ છો તો બી થી એ દરમિયાન તમારી જાત તો છે, તમે પોતે તો છો, સાથે કોઈ સામાન પણ છે. પરિણામે ત્યાં દબાણ છે વધારો. અને આમાં તમને ખબર છે હાઈ પ્રેશરમાં કામ વધારે થાય, હેને. તમે રીડિંગ કરતા એમ થાય કે હવે તો પ્રેશર છે એક્ઝામનું, તો વધારે પડતું વાંચી શકાય, વધારે પડતું ઓટોમેટિકલી થઈ જાય. તો જેમ દબાણ વધારે હશે ને એમ તમારું પોટેન્શિયલ વધશે, કામ કરવાની ક્ષમતા વિદ્યાર્થી મિત્રો વધશે, એવું અહીંયા આપણે દેખાઈ રહ્યું છે. તો આ જગ્યાએ તમે વિચારો કઈ જગ્યાએ તમારો વેગ ઓછો છે. ભાઈ, ઉપર અને નીચેના કેસમાંથી ક્યાં તમારો વેગ ઓછો છે, ગતિ ક્યાં ઓછી છે. તમે એ થી બી આવતા હતા તો ફટાકથી આવી જતા હતા, બી થી એ જાઓ છો તો વાર લાગે છે. મતલબ કે માય ફ્રેન્ડ, જે બી થી એ વાળો કેસ છે ને ત્યાં પ્રેશર કેવું છે વધારે, અને ગતિ કેવી છે ઓછી છે. એ થી બી ની વાત કરીએ માય ફ્રેન્ડ, તો એ થી બી ની અંદર વાત થઈ એમ ત્યાં તમારી સ્પીડ કેવી હતી વધારે, પણ પ્રેશર કેવું હતું ઓછું. તો ઇન ધ સેન્સ પ્રેશર ઓછું હશે ને તો ગતિ વધારે હશે, અને પ્રેશર વધારે હશે તો ગતિ ઓછી હશે, જે આપણે સમજ્યા. તો આ જ વસ્તુને એપ્લાઈડ કરવાની છે પવન સાથે. હવાનું દબાણ વધારે હશે ને તો પવન છે એ ઓછો હશે, ઓછા વેગથી ગતિ કરતો હશે. હવાનું દબાણ, માની લો કે દબાણ ઓછું હશે તો પવનની ગતિ કેવી હશે, વધારે. આને સમજવા માટે એક પ્રેક્ટિકલ કરીએ. માની લો કે સૌથી પહેલા કીધું સ્પીડ ઓફ એર, અને જે આપણે હવાનું દબાણ અનુભવતા થાય. તમે માનો કે કોઈ એક કાગળ છે, એના ઉપર ફૂંક મારો, તો ફૂંક મારો ને એટલે બધાને એવું લાગશે આ કાગળ જાવો ક્યાં જોઈ, નીચે, એવું આપને ફીલ થાય કે અહીંથી તમે ફૂંક મારશો ને એટલે કાગળ નીચે આવશે. પણ કહાની મેં ટ્વિસ્ટ માય ફ્રેન્ડ, તમે એ કાગળ ઉપર ફૂંક મારશો ને તો તમે વધારે પવનને, મતલબ વધારે ગતિથી પવનને ગતિ કરાવો છો, એનો વેગ વધારો છો. અને વેગ વધે તો ઝડપ વધે તો પ્રેશર ઘટે ને, લો પ્રેશર ક્રિએટ થશે. તો આ રિજિયનમાં વિદ્યાર્થી મિત્રો, અહીંયા વેગ વધારે, ઝડપથી વધારે ફૂંક મારશો તો આ કાગળની અંદર અહીંયા ઓછું પ્રેશર હશે, એનો મતલબ અહીંયા નીચે જે દબાણ લાગતું હશે કેવું હશે, વધારે, એ કાગળને ઉપર તરફ શિફ્ટ કરવા માટે જવાબદાર હશે. તો આપણે જે સમજેલા છીએ એનું આ વર્ઝન. તમને એમ થશે કે શું આ થતું હશે, ફૂંક મારીએ તો સર આ નીચે ન જાય ઉપર આવે, હે, આવું થતું હશે, ઓરિજિનલી આવું પોસિબલ છે કે અહીંથી પવનની ગતિ વધે તો પ્રેશર ઘટે. જોઈએ, તમે જોઈ શકો છો અત્યારે તમારી સમક્ષ એક કાગળ છે. એ કાગળને અહીંયા ઉપરથી આપણે હવા ફેંકશું તો આમ જોવા જઈએ તો આપણને એવું થાય કે હવાને લીધે કાગળ જવો ક્યાં જોઈએ, નીચે જવો જોઈએ ને.
પણ આપણે જે સંજ્ઞા એ મુજબ અહીંથી વધારે વેગથી પવન આવશે એટલે ત્યાં પ્રેશર કેવું ડેવલપ થશે ઓછું પ્રેશર કેવું થશે લો તો આ પોર્શનમાં લો પ્રેશર હોય તો નીચે કેવું પ્રેશર હોય હાઈ એ હાઈ પ્રેશર એને ઉપર જવા માટે મજબૂર કરશે વિદ્યાર્થી મિત્રો આવું થવું જોઈએ આવું આપણે જસ્ટ એક ફિઝિક્સનો સિમ્પલ પ્રિન્સિપાલ છે એર પ્રેશર જે વર્ડ છે જે પવન વેગ છે એના ઉપરથી ખાલી સંજ્ઞા હવે એવું થાય છે કે નહીં એ જોવાનું છે તમે સ્ક્રીનમાં જોઈ જ શકો છો અત્યારે કે જે તમારી પાસે પેલો જે કાગળનો ટુકડો છે હે એના ઉપર હમણાં જ આપણે પવન ફેંકશું જોજો પવન ફેંકવાની સાથે એ કાગળનો ટુકડો નીચે નહીં જાય મિત્રો ક્યાં આવશે ઉપર આવશે તો આ વસ્તુ છે એ તમે જોઈ શકો છો તમે ફીલ કરી શકો છો અનુભવી શકો છો હકીકતમાં એ પવન જાય તો કાગળનો ટુકડો નીચે જાવો જેવું હતું પણ એ ક્યાં આવે છે ઉપર સુકા મેને માય ફ્રેન્ડ કારણ કે આપણે સમજ્યા કે તમે ચાલીને જાશો ઓછું પ્રેશર હશે તો ગતિ છે એ તમે કન્સિડર કરી શકો કે વધારે દોડીને જઈ શકશો પણ તમારી ઉપર બોજ લટકાવી દેવામાં આવે તમારું પ્રેશર વધારી દેવામાં આવે તો તમારી ગતિ કેવી થાય ઓછી સેમ ફંડા માય ફ્રેન્ડ અહીંથી તમે પવન વધારે સ્પીડમાં ફેંકો તો પ્રેશર કેવું હશે ઓછું હશે તો ઉપર ઓછું પ્રેશર તો નીચે કેવું વધારે એ વધારે પ્રેશર એને ફરજિયાતપણે કઈ બાજુ શિફ્ટ કરવા માટેને કામ લાગશે ઉપરની સાઈડ શિફ્ટ કરવાને કામ લાગશે તો આ જે આપણે વાત કરી ને વિદ્યાર્થી મિત્રો એ વાત કોની કરી તો કે જે હવા છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે અને એ હવા છે એ ક્યાંથી ક્યાં જશે હવા છે એ પોતાની ગતિ કરે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય એને તમે પવન કહેતા હતા તો આ પવન જે ઉત્પન્ન થાય છે ઉત્પન્ન થવા માટે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે તો એના કોઈ ગુણધર્મો ખરા હાજી હા છે હવા હંમેશા વધારે દબાણથી ઓછા દબાણ તરફ જશે ખાસ એટલે ખાસ ધ્યાન આપજો હવા છે ને એ વધારેથી ક્યાં જશે ઓછા આનું સિમ્પલ રીઝન શું વિચાર કરો લો કાગળનો ટુકડો હતો એમાં નીચે કેવું પ્રેશર હતું વધારે ઉપર કેવું પ્રેશર હતું ઓછું તો કાગળનો ટુકડો ક્યાં ગયો ઉપર ગયો હા કે ના તો હાઈ પ્રેશરમાંથી ક્યાં ગયો લો પ્રેશરમાં એટલે હવા એને ક્યાં લઈ જશે ઉપરની સાઈડ એટલે હવા હંમેશા ક્યાં હોય વિદ્યાર્થી મિત્રો હાઈ પ્રેશર ટુ લો પ્રેશર માની લો કે તમારી પાસે એક એવું રિજિયન છે કે જેનું પ્રેશર વધારે છે એક્સ રિજિયન છે જેનું પ્રેશર વધારે છે વાય રિજિયન છે એનું પ્રેશર ઓછું છે તો તમે ફીલ કરી શકો છો હવા જો ઉપરથી ક્યાં જાય છે નીચે જાય છે અત્યારે તમને પવનના સુસવાટા ફીલ થતા હશે હે ને કે જે વધારે જે દબાણ છે એનાથી ક્યાં હશે ઓછા દબાણ તરફ આને કઈ સ્પીડ સાથે સંબંધ કરો વધારેથી ઓછામાં યસ જેમ આ બંને વચ્ચેનો તફાવત વધારે માય ફ્રેન્ડ ખાસ સમજજો અહીંયા વધારે દબાણ છે અહીંયા કેવું છે ઓછું દબાણ છે માનો કે આને સિમ્પલ વેમાં સમજાવવાની ટ્રાય કરો અહીંયા દબાણ અત્યારે 10 જેટલું છે અહીંયા દબાણ 5 જેટલું છે એટલે 10 અને 5 વચ્ચે તફાવત કેટલો 5 જેટલો ને તોય પવન આમ આવશે અમુક સ્પીડથી આવશે બરાબર અચ્છા હવે સમજો માની લ્યો કે અહીંયા દબાણ 10 જેટલું છે પરંતુ અહીંયા દબાણ 2 જેટલું છે તો તફાવત કેટલાનો 8 નો તો જેમ દબાણનો તફાવત વધારે ને એમ સ્પીડ પણ કેવી માય ફ્રેન્ડ વધારે અને જેમ દબાણનો તફાવત ઓછો ને એમ સ્પીડ પણ કેવી ઓછી એટલે ટૂંકું અને ટચ એર પ્રેશર છે એ વધારે હશે અને ઓછું હશે તો હવા ક્યાંથી ક્યાં જશે વધારેથી ઓછા તરફ પરંતુ એની સ્પીડનો આધાર કોના ઉપર હશે એની સ્પીડનો આધાર હશે એના તફાવત ઉપર મેં કીધું એમ વધારે દબાણનો તફાવત તો વધારે ઝડપ અને ઓછા દબાણનો તફાવત તો ઓછી ઝડપ જે તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો ફીલ કરી શકો છો વધારે દબાણનો તફાવત હશે તો ફૂલ સ્પીડમાં સુસવાટા મારે છે તમારો પવન હે કે નહીં તો વિદ્યાર્થી મિત્રો આપણે જે આજના લેક્ચરમાં વાત કરી ને એમાં મેઇન આટલી વસ્તુ સમજવાની હતી કે જેમ સ્પીડ વધારે હશે ને પવનની એ વિસ્તારમાં એ પ્રેશર છે ને ઓછું કરશે અને જે મૂવમેન્ટ છે જે હવા છે એ ક્યાંથી ક્યાં જાય છે તો હાઈ એર પ્રેશરમાંથી લો એર પ્રેશર તરફ જાય છે ક્લિયર થાય છે જે ઉપરનું સ્ટેટમેન્ટ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે હાઈ સ્પીડ વિન્ડ છે કે જે એમ કહી શકાય કે જે પવન છે એની એની જે વેગ છે જેની ઝડપ છે એ વધારવામાં આવે તો એ રિજિયનમાં કેવું પ્રેશર ડેવલપ કરશે ઓછું પ્રેશર એટલે જ તો પેલા જે પ્રેક્ટિકલ મેં તમને બતાવેલો હતો કાગળના ટુકડા ઉપર તમે પવન ફેંકશો ને તો એનો મતલબ ઝડપથી પવન જાય છે તો એ વિસ્તારમાં પ્રેશર કેવું થશે ઓછું થશે
તો નીચેનું પ્રેશર કેવું થશે? વધારે થશે. એટલે એરફ્લો છે એ નીચેથી ક્યાં થશે? ઉપર. પરિણામે કાગળનો ટુકડો નીચે નહીં ક્યાં જશે? ઉપર જશે. તો આ ફિઝિક્સના કન્સેપ્ટ છે વિદ્યાર્થી મિત્રો. સિમ્પલ સિમ્પલ વસ્તુની અંદર જબરજસ્ત એવી વસ્તુ છુપાયેલી છે જેના આપણે દર્શન કરેલા. અને બહુ આ એમ કહી શકાય કે આમ થોડોક એવો કોમ્પ્લિકેટેડ ટોપિક એને આપણે ઇઝી વેમાં સમજી લીધો હે ને. તો મેઇન ફંડા હતા એ આવા હતા કે જેમ પવનની ગતિ વધારે એમ પ્રેશર કેવું હશે? ઓછું. આનું ઊંધું બોલો ઊંધું. વેરી ગુડ માય ફ્રેન્ડ. જેમ પવનની ગતિ ઓછી એમ પ્રેશર કેવું વધારે? વાહ ભાઈ વાહ. અને જે મૂવમેન્ટ ઓફ એર જે હવા હવાના દબાણ વિશે કે આપણી આજુબાજુમાં હવા છે, પરિણામે એનું એક દબાણ હશે. જે દબાણ છે એના લીધે અમુક વસ્તુઓ આપણને જોવા મળે છે, જેવી વિચારતા હોય એના કરતાં હટકે થઈ અને તમને જોવા મળે છે હે ને. તો આ ટોટલી ડિસ્કશન હતી ફિઝિક્સના એક ઇમ્પોર્ટન્ટ એવા અને ઇન્ટરેસ્ટિંગ એવા ટોપિક એર પ્રેશર વિશે. માય સેલ્ફ આરકેશર આલ્ફા વધ્યા સંકુલ તરફથી થેન્ક યુ વેરી મચ.